નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. નબ્દાના કર્મચારીઓ અધિકારીઓને બિરદાવવાનો નબ્દા કલેક્ટરનો નવતર અભિગમ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગ્રામ પંચાયતમાં ગંદકી અટકાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહીના પગલે ઇકબાલગઢ માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સાવચેત કરવા ખેડૂતોને વિનંતી કરી. દહેગામ ખાતે આવેલી સેવાસંત કચેરીમાં ચાલી રહેલી ખુલ્લેઆમ લાલિયાવાળી ગંદકીના થર અને કેટલાક નાયબ મામલતદારોની તાનાશાહીથી અરજદારો પરેશાન. વેરાવળમાં આજરોજ નગર કીર્તનની શોભાયાત્રા સાથે ગુરુ નાનક ચોકનું લોકાર્પણ થયું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સત્તાધીશો અને ગુરુ નાનક કીર્તન મંડળીના સેવાધારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરોલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી. ઇન્ટરનેટ અને ડાર્ક વેબની મદદથી ડ્રગ્સનો વેપાર કરતા સેટેલાઇટનું શક ઝડપાયું. હૈદરાબાદથી મિત્ર સાથે ભક્તિમાં લીન થવા આસારામના મોઢેરા આશ્રમ આવેલો યુવક ગુમ. બેલ્જિયમને કોન્સુલ જનરલ અને જીસીઆઈના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ. ગુજરાત ડ્રગ્સ માટે બરફ રાજ્ય, ગુજરાતથી વિદેશોમાં ડ્રગ્સ જવા લાગ્યું. કોર્ટમાં પોલીસે રિમાન્ડ ન માંગતા અમોલ શેઠને કોર્ટે જેલને હવાલે કર્યો. ધોરણ 10ની પરીક્ષા માટે 22 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે. કંગના રાણાવતના આઝાદીના નિવેદન બાબતે આપના કાર્યકરો દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. સુરતમાં લેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવવા માટેના સાધન આપનાર યુવકની ધરપકડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાને 100% ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્ષ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે
જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451 નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યશ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું.
કિસ્મત બબલુ જગતનારાયણ રહેવાસી કડુલી મોડી. હું બધા આપણે આમ જનતાને એવું શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ ને દિવાળીને નૂતન વર્ષ બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવા હું શુભેચ્છા પાઠવું છું. નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વરસ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુને પ્રાર્થના. કોરોનાના કપડાકાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ઇન્ડિયન સોપારી પરિવાર દ્વારા દિવાળી પર્વને લઈને પ્રાંતિજ તથા તાલુકાની જનતાને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. દિવાળીના શુભ અવસરને લઈને અમારે ત્યાં સ્પેશિયલ મુખવાસ મળી રહેશે. મુખવાસની અવનવી વેરાયટીઓ પણ મળી રહી છે. મીઠા આમળા, અનારદાણા, દ્રક્ષાદિવટી, અપલમ, મીઠી કેરી, નવરંગ, રોસ્ટેડ શ્રીજી, અલસી, મિક્સ મુખવાસ, ફેમિલી પેક, ચોકલેટ, પાન મસાલા, સોપારી, ગોળી બિસ્કિટ, રિટેલ તથા હોલસેલ માટે સંપર્ક કરો ઇન્ડિયન સોપારી. દિવાળી પર્વને મુખવાસની અવનવી વેરાયટીઓ માટે આજે જ મુલાકાત લો અમારી. અમારું સરનામું નોંધી લેશો. ઇન્ડિયન સોપારી, સાત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9971468898. નમસ્કાર મિત્રો, જેડીએસ ટીવીના દર્શક મિત્રો, પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકાના જનતાને ઇન્ડિયન સોપારી અને આરવી ટ્રેડર્સ તરફથી આવનારા વર્ષની અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું આવતું વર્ષ ખૂબ મંગળકારક રહે તેવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. અરવિંદભાઈ ખોડીદાસ ઉર્ફે એકે પટેલ, જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારા ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ ખાતે નર્સિંગને લગતા અભ્યાસક્રમો બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, પીબીબીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ તે ઉપરાંત એજ્યુકેશનને લગતા બીએડ અને એમએડ અભ્યાસક્રમો, સોશિયલ સાયન્સને લગતા એમએસડબલ્યુ અભ્યાસક્રમો, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્ટ્સ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો લાભ પૂરા સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો લે છે. અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો અને વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરીને આજે ગુજરાતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં, દવાખાનાઓમાં ફરજ બજાવે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. નવા વર્ષની અંદર, નૂતન વર્ષની અંદર હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમારી સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, વાલીઓ, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ,
અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો, વડીલો, બુજુર્ગો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સૌને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન હું પાઠવું છું. નવું વર્ષ આ તમામના માટે ખૂબ ફળદાયી નીવડે, સુખદાયી નીવડે, તેમની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ સંપૂર્ણ કરે, તેમને તમામ પ્રકારની ઈચ્છાઓ પણ ભગવાન પૂર્ણ કરે તેવી મારી નૂતન વર્ષે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ છે. જય હિન્દ. વંદે માતરમ. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આવનારું નવું વર્ષ સૌના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી પરમ પરમાત્માની પ્રાર્થના, સાથે તમામ મારા ગુજરાતવાસીઓ, સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આપણા લોકલાડીલા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા એવા પૂર્વ પાર્ટીના અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના અધ્યક્ષ માન્ય પટેલ સાહેબ, અને સવિશેષ અમારા નવનિયુક્ત મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સર્વ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા મત વિસ્તાર તલોદપાતી અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને સર્વ ગુજરાતવાસીઓને નવ વર્ષની મારી ખૂબ શુભકામનાઓ, સાથે સાથે આવનારું વર્ષ સર્વને માટે લાભદાયી નીવડે, શુભદાયી નીવડે, અને પરમ પરમાત્માને પ્રાર્થના કરું કે આવનારું નવ વર્ષ સર્વેના માટે અને કોરોના મુક્ત રહે, અને આવનારું વર્ષ સૌના માટે સુખદાયી નીવડે તે પરમ પરમાત્માની પ્રાર્થના. સર્વને મારા રામ રામ. જય શ્રી કૃષ્ણ. પરાપત જય. વંદે માતરમ. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રતિનિધિનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ.